નમસ્કાર દર્શક મિત્રો, બિગ ન્યૂઝ સાથે હું છું ઇના ચૌહાણ. સૌથી મોટા બિગ ન્યૂઝની જો વાત કરવામાં આવે તો કર્ણાટકના જે બળવાખોર ધારાસભ્યો છે અને તેને મનાવવા માટે હવે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. કર્ણાટકમાં હજુ પણ રાજકીય સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે કોંગ્રેસને એક મોટી સફળતા મળી છે. જો વાત કરવામાં આવે તો શનિવારે સવારે કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમાર, ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરન નાગરાજને મનાવવા પહોંચ્યા હતા. અને નાગરાજ સાથે મુલાકાત પછી ડીકે શિવકુમારે દાવો કર્યો છે કે નાગરાજ તેમના રાજીનામા પર ફરી વિચારણા કરવા માટે તૈયાર છે. બીજી બાજુ સીએમ કુમારસ્વામીનું નિવેદન સામે આવ્યું છે કે વિધાનસભામાં વિશ્વાસ મત માટે અપીલ કરી છે. તો જે રીતે વાત કરવામાં આવે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મનાવી રહેલા ડીકે શિવકુમારે નાગરાજ સાથે મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું. નાગરાજ, મણિરત્નમ અને રોશન બેગને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે રીતે કહી શકાય કે હજુ પણ કર્ણાટક ઉપર રાજકીય સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચુક્યા છે. અરુણ, જે રીતે વાત કરવામાં આવે કર્ણાટકમાં રાજકીય સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે. અરુણ, એના ચોક્કસ કઈ રીતે કહી શકાય કે કર્ણાટકમાં હાલમાં જોઈએ તો જે રાજકીય સંકટ છે, ત્રિશંકુની પરિસ્થિતિ સર્જાઈ છે. કર્ણાટક, જેડીયુ અને જે રીતે કહેવાય કે ભાજપ દ્વારા જે સત્તાની સાંઠમારી ખેલવામાં આવી રહી છે ને, હવે ભાજપની નજર સમગ્રતઃ દેશને કોંગ્રેસ મુક્ત કરવાનો જે સંકલ્પ છે તેને સાકાર કરવાની દિશામાં કર્ણાટક કેન્દ્રસ્થાને બન્યું છે. હાલના તબક્કે જે રીતે જોઈએ ને જે ત્રિશંકુની સ્થિતિ સર્જાય છે, ખાસ કરીને કોંગ્રેસ અને જેડીયુના જે 16 સભ્યો છે જેણે બળવો પુકાર્યો છે, જે પૈકી કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો તેમાં સામેલ છે. મહત્ત્વપૂર્ણ રીતે કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી જે શાસનના હાલના તબક્કે છે પરમેશ્વરન, તેના દ્વારા આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી રહ્યો એવું માનવામાં આવે છે. અને કોંગ્રેસના જે પણ ધારાસભ્યો છે તેને મનાવવા માટેના અને તેના માટે જી પરમેશ્વરનનું નિવાસસ્થાન એપી સેન્ટર બન્યું છે અને તેમના નિવાસસ્થાને આ તમામ લોકોને, એટલે ખાસ કરીને આપે જે રીતે અગાઉ જણાવ્યું તે પ્રમાણે નાગેશ્વર, મણિરત્ન અને રોશન બેગ ત્રણેય સહિતના ધારાસભ્યોને મનાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે. કેટલી સફળતા મળશે તે મહત્વપૂર્ણ રીતે જોવાનું રહેશે, કારણ કે હજી છેલ્લા સમાચાર જે મળ્યા છે ત્યાં સુધી આ જે ધારાસભ્યોને બળવો કરવાના મૂડમાં છે તે તમામને અત્યારે હાલના તબક્કે મુંબઈ મહાનગરમાંથી તેઓને શિરડી લઈ જવામાં આવ્યા છે. શિરડી એક પવિત્ર યાત્રાધામ જણે ગણાય છે, યાત્રાનું સ્થળ છે. ત્યાં શિરડી દર્શનાર્થે તેઓને લઈ જવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. એટલે કહી શકાય કે સમગ્રત રીતે હાલમાં જે સમગ્ર મામલો એક રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં અને બીજું જોઈએ તો જે રીતે રાજકીય લડાઈ ચાલી રહી છે તે બંને વચ્ચે અટવાયો છે. જો કે અત્યારના તબક્કે આજે હજી 13 જુલાઈ થઈ છે, 16 જુલાઈ સુધીનો અંતિમ દિવસ છે અને અંતિમ સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે સ્પીકરના રાજીનામા, જે રીતે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અથવા મંજૂર કરવાના સંદર્ભમાં રાજીનામા મંજૂર કરવા કે પછી ધારાસભ્યોને બરતરફ કરવા તેના સંદર્ભે સ્પીકર કોઈપણ નિર્ણય 16 તારીખ સુધી લઈ શકશે નહીં. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે કોંગ્રેસને અને જેડીએસને અત્યારના તબક્કે સરકારને જીવતદાન મળ્યું છે. વધુ 72 કલાક તેઓની પાસે છે, તેમાં તેઓ કેટલી સફળતા હાંસલ કરી શકશે તે જોવાનું રહેશે. પરંતુ હાલના તબક્કે એક વાત નિશ્ચિત છે કે જે પણ પરિવર્તનની દિશામાં સમગ્ર દેશમાં જે માહોલ સર્જાયો છે ને રાહુલ ગાંધીના રાજીનામા પછીની જે પરિસ્થિતિ પલટાઈ છે, ત્યારે ચોક્કસ રીતે કોંગ્રેસ મુક્ત ભારત થવાની દિશામાં આ ચક્રો ગતિમાન થયા છે. અને તેમાં પણ કર્ણાટકે જે રીતે હાલના તબક્કે કર્ણાટક જે ભજવ્યું છે તેમાં ભાજપ બાજી મારી જશે એવું નિશ્ચિત રીતે લાગી રહ્યું છે. હિના બેગા, અરુણ, જે રીતે વાત કરવામાં આવે કર્ણાટક સ્પીકરે હજુ સુધી રાજીનામા સ્વીકાર્યા નથી અને તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. 16 જુલાઈના રોજ સમગ્ર જે સ્પષ્ટ ચિત્ર છે તે સામે આવી જશે. ચોક્કસ રીતે હિના કહી શકાય કે સુપ્રીમ કોર્ટના આદેશને પડકારો જે રીતે સમગ્ર દેશની પ્રજાએ માન્ય રાખવો પડે છે. વિધાનસભા ભલે ઓટોનોમસ બોડી છે, પરંતુ આ સંદર્ભે જ્યારે મામલો સમગ્રતઃ અત્યારે કર્ણાટક જે રાજકીય કોકરું જે છે એ સમગ્ર સુપ્રીમ કોર્ટ પાસે પડ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ સુધી રાહ જોવાની જ રહેશે. અને એની જે તારીખ નક્કી થઈ છે હવે 16 જુલાઈના રોજ, એટલે કે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે મંગળવાર સુધીમાં જે પણ સત્તા લાલસા, એટલે કે કોંગ્રેસમાંથી જો ભાજપમાં ધારાસભ્યો જે ભળવાના હશે તો તેમણે પણ નિર્ણય કરવો પડશે. જેડીએસના જે ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાના છે તો તેમણે પણ નિર્ણય કરવો પડશે. અને આ બાજુ જોઈએ તો વિધાનસભા સ્પીકરનો જે નિર્ણય છે તેમણે રાજીનામા સંદર્ભમાં
સુપ્રીમ કોર્ટ શું આદેશ કરે છે તેના સંદર્ભે તેના નિર્ણય સ્પીકર કરવાનો રહેશે. એટલે એક રીતે કહી શકાય કે સમગ્ર રાજકીય ગતિવિધિનું કોકડું હાલના તબક્કે કર્ણાટકનું સુપ્રીમ કોર્ટ પાસે છે. સુપ્રીમ કોર્ટના કોર્ટમાં દડો છે ત્યારે હવે તેનો નિર્ણય પણ સુપ્રીમ કોર્ટ જ આપશે અને ત્યારબાદ રાજકીય ગતિવિધિ તેજ બનશે. બેગારૂર જે રીતે વાત કરવામાં આવી સંપૂર્ણ કર્ણાટકનું રાજકારણ ગરમાઈ ગયું છે. હાર જીત મનાવવાના પ્રયાસ તમામ બાબતો હાલ કર્ણાટકમાં થઈ રહી છે અને જે રીતે તમે કીધું કર્ણાટક નહીં પરંતુ કર્ણાટક થઈ રહ્યું છે. હવે કેવા આગળ સમીકરણો રચાશે? કોઈ પણ આ પ્રકારે જ્યારે પરિવર્તન ઈચ્છે છે ત્યારે ભાજપ પહેલેથી જ પાણી પહેલા પાળ બાંધી લેતા હોય છે. એટલે ચોક્કસ રીતે આમાં ભાજપે જે પણ કર્યું હશે સુદૃઢ આયોજન કરીને જ કર્યું હશે. એટલે શક્યતા બહુ ઓછી છે કે કોંગ્રેસ અને જેડીએસ આમાં સફળ નીવડે. પરંતુ હવે આ તો રાજકારણ છે અને રાજકીય ગતિવિધિમાં કોંગ્રેસ કેવી સામે રણનીતિ અપનાવે છે તે પણ એટલું જ જોવાનું રહેશે. પરંતુ હાલના તબક્કે એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જે રીતે બહુમતીના જોડે અત્યારે જો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસના 78, જેડીએસના 37, એટલે કુલ કરીને 116નું જે સંખ્યાબળ છે તે પૈકી જે બળવો કરનારા ધારાસભ્યોની સંખ્યા જે 13 જેટલા કોંગ્રેસની છે અને 3 જેડીએસની છે, આ સભ્ય સંખ્યા જો ઘટીને હવે જે ભાજપમાં સામેલ થશે તો ચોક્કસ રીતે તે સભ્ય સંખ્યા ઘટીને 100 થશે. એટલે ભાજપ આ રાજ્ય રણનીતિ સમગ્ર તરે ઘટાઈ છે. ચોક્કસ રીતે હાલના તબક્કે એવું નિશ્ચિત રીતે કહી શકાય કે ભાજપ જ આ જે રણનીતિ ઘડાઈ છે તેમાં મેદાન મારશે. પરંતુ તેની સામે કોંગ્રેસ જો કોઈ રણનીતિ હવે કેવી અપનાવશે તે પણ એટલું જ જોવાનું રહેશે. જે એના ભેગો અરુણ જે રીતે વાત કરવામાં આવે કે મનાવવાના પ્રયાસ તો હાલ હાથ ધરવામાં આવ્યા જ છે, પરંતુ જે રીતે ડીકે કુમાર સ્વામી દ્વારા પણ એક નિવેદન સામે આવ્યું છે કે વિધાનસભામાં વિશ્વાસ મત માટે અપીલ કરવામાં આવી છે. ચોક્કસ કોઈને કોઈ આશાવાદી તો હોય જ અને તેના માટે એકમાત્ર પ્લેટફોર્મ અત્યારના તબક્કે જોઈએ તો વિધાનસભાનું ફ્લોર બચ્યો છે. એટલે કુમાર સ્વામી એ આશા રાખે એ સ્વાભાવિક છે. ત્યારે તેમણે આ પડકાર જે છે એને વિશ્વાસનો મત હું જીતી જઈશ, કોઈ પણ વ્યક્તિને આશા હોય પરંતુ વાસ્તવિકતા જે છે એ જુદી છે અને કાગળ પર જે વસ્તુ છે એ જુદી છે. એટલે કુમાર સ્વામીએ આશા જતાવી છે તો હવે તે ફ્લોર ઉપર ક્યારે મત, જે રીતે સુપ્રીમ કોર્ટનો પહેલા આદેશની રાહ જોવાની રહેશે અને સુપ્રીમ કોર્ટ પછી જ્યારે વિશ્વાસમતની તારીખ મેળવવાની રહેશે ત્યારે આખરી ફેંસલો થશે. પરંતુ હાલના તબક્કે તો એ સંખ્યાબળની દ્રષ્ટિએ મેં અગાઉ જે રીતે આંકડાકીય માહિતી આપી તે રીતે ચોક્કસ રીતે લાગી રહ્યું છે કે કર્ણાટકનો આ જે સમગ્ર કોકડું છે અને તેમાં રાજકીય વિજયની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપ તેમાં મેદાન મારી જશે એ હાલના તબક્કે ચોક્કસ રીતે નિશ્ચિત માનવામાં આવે છે. જી હિના બેકારણ સમગ્ર માહિતી બદલને જોડાવા બદલ આભાર. તો જે રીતે વાત કરવામાં આવે કર્ણાટકમાં હજુ રાજકીય સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. કુમાર સ્વામીનું નિવેદન સામે આવ્યું છે કે વિધાનસભામાં વિશ્વાસ મત માટે અપીલ કરી છે અને હાલ જે બળવાખોર ધારાસભ્યો છે તેને મનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા બળવાખોર ધારાસભ્યો મુંબઈથી શેરડી ગયા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે. વાત કરીએ તો નાગરાજ, મણિરત્નમ અને રોશન બેગને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો કર્ણાટક રાજકીય સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવા માટે કોંગ્રેસ કવાયત હાથ ધરી છે. ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરમને મનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. એ સાથે પરમેશ્વરના ઘરે રાજીનામું પરત ખેંચવા સમજાવટ કરી છે.